अम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारवार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् ज्ययति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામીનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની ભક્તોને ખૂબ જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર્વ પાંચમો તરંગ પચીસ એમાં છેલ્લે કથા લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે મહારાજ જામનગરને વિશે આવ્યા છે ત્યાં આગળ મહારાજે એક વાત કરી છે કે અમે જે કાંઈ કરીએ છીએ સદગુરુ રામાનંદ સ્વામીની ઈચ્છાથી કરીએ છે ભગવાનની ઈચ્છા પ્રમાણે અમે હાલીએ છીએ રામાનંદ સ્વામીએ અંતર ધ્યાન થયા ત્યારે જે સામર્થ્ય અમને દીધી છે એનાથી સ્વામી અમને જેમ નચાવે એમ અમે નાચીએ છીએ અમે એક ભગવાનને જ રાજી કરવાનું તાન રાખ્યું છે અમને ભગવાન સિવાય બીજા કોઈને રાજી કરવાનું તાન નથી આવી વાત અહીંયા આગળ રાજાને સંભળાવે છે જામનગરની અંદર મહારાજ વિરાજમાન છે આગળ કથા લખે છે પૂર પાંચમું તરંગ છવ્વીસ શ્રી હરિયાત બજાર રૂપ બનાય દેવાયે સબદેખને ગગન રહે બરાય દેવ આયે સબદેખને ગગન રહે બરાય બેઠે સબ વિમાન મેં ભવ બ્રહ્મા સુર કેસર કેસર ચંદન ચંદન પુષ્પ પુષ્પ સમાજ સમાજ જામનગરના રાજમાર્ગ ઉપર અદભુત રૂપ ધરીને શ્રીહરિ જ્યારે નીકળ્યા ત્યારે બધા દેવો તે વખતના દર્શન કરવા આવ્યા અને વિમાનોથી આકાશ ભરાઈ ગયું ભવ બ્રહ્મા અને દેવરાજ ઇન્દ્ર બધા વિમાનમાં બેઠા હતા કેસરયુક્ત ચંદન અને પુષ્પો વગેરે પૂજાનો સામાન બધો લાવ્યા હતા કેસરયુક્ત ચંદન અને પુષ્પો વગેરે પૂજાનો સામાન બધો લાવ્યા હતા તેઓએ આવીને સ્ત્રીયરીની પૂજા કરી પછી કેસર ચંદન અને પુષ્પોની અતિશય જડીઓ વરસાવી તે દેખીને લોકો ઘણું વિસ્મય પામ્યા અનંત વાજિંત્રો વગાડીને દેવોએ જય જય કાર કર્યો આવા તો શ્રીહરિના અનંત ચરિત્રો છે તેનો ભેદ કોઈ ઉકેલી શકે તેમ નથી મહારાજ જ્યારે જામનગરના રાજમાર્ગ ઉપર નીકળ્યા છે ત્યારે અહીંયા આગળ આધારણ સમય કથા લખે છે અને મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે બ્રહ્માદિક દેવતાઓને ઇન્દ્રા આદિક પણ વિમાનમાં બેસીને આવ્યા કેસર ચંદનથી શ્રીજી મહારાજની પૂજા કરી મહારાજની ઉપર પુષ્પો વર્ષાવ્યા આવું તો અનંત આશ્ચર્ય થાય એવી ઘટનાઓ મહારાજ જ્યારે પૃથ્વી પર બિરાજતા ત્યારે થાતી પણ સ્વામી કે દરેક વસ્તુને આપણે ઉકેલી શકતા નથી કહેતા મહારાજના દરેક ચરિત્રનો પાર પામી ન શકાય એવા મહારાજના ચરિત્રો અગાધ છે મહારાજની સવારી રાજદ્વારમાં નીકળી છે રાજ દ્વાર કી આગે હોઈ શ્રી ગયે પૂરહિ સોઈ સર કે ઉત્તર ફૂલવારે જે હા સરકે ઉત્તર ફૂલવારી જે હા નૃપ કી સુંદર રહે તેહા नृप की सुंदर रहे तेहा तामहीं तंबू पंचतनाए बीच के तंबू में हरी रहाए काच के जारता माही काच के जारता माही रहे ओ अति प्रकाश सोकर तयउ અતિ પ્રકાશ શહેરમાં આગળ ગયા સરોવરને કિનારે ઉત્તર કિનારે રાજાનો જે એક સુંદર બાગ હતો તેમાં પાંચ તંબુ ખેંચાવ્યા હતા તેમાં વચ્ચેના તંબુમાં શ્રીહરિને ઉતાર્યા હતા તેમાં બિલોરી કાચના ઝાડ હતા તે અતિશય પ્રકાશ કરતા હતા જામ સાહેબે એક મોટો સોનેરી પલંગ મોકલ્યો હતો તેના ઉપર મખમલના ગાદી તકિયા બિછાવ્યા હતા શ્રીહરિ તે પલંગ ઉપર બેઠા જામનગરમાં મહારાજ ગયા જામનગરના રાજાએ રાજમહેલમાં નહીં આટલા બધાને રાખવાના હોય મહારાજની સાથે સંતોય હોય ને હરિભક્તોય હોય એટલે મહારાજે જામનગરના રાજાએ બધાઈને એક બગીચો હતો બગીચાની અંદર તંબુ તનાવી દીધા અને એમાં વચલો તંબુ હતો એ મહારાજને રહેવા આપ્યો સાથે સોનાનો પલંગ મોકલાવ્યો એની ઉપર મખમલના ગાદલા બિછાવ્યા અને મહારાજે પલંગ ઉપર બેઠા ઉતારામાં જે જે સામાનની જરૂર હતી તે બધો સામાન જામ સાહેબે તરત મોકલ્યો અને રાત્રે ચોકી માટે પોતાના ચોકિયાતોને મોકલ્યા રાજાએ કહેવડાવ્યું હતું કે જે સામાન જોઈએ તે બધો મગાવજો કયા સિવાય અમને ખ્યાલ ન આવે આમ રાજાએ ઘણી તજવીજ રાખી હતી રાજા પાછા વિવેકી હતા જેટલું માટે માટે મોકલ્યું મોકલ્યું સંતો ઉપરથી કીધું કે જરૂર હોય તો કારણ કે અમને બધી તમારી વસ્તુની ખબર પડે નહીં ઘણીક વખત આપણે નક્કી કરી દઈએ કે આટલામાં તો મહારાજને થઈ જશે આટલામાં તો આટલું હશે તો સંતોને ફાવી જશે આટલું હશે તો હરિભક્તોને થઈ જશે પણ આપણે ઘેર આવ્યા હોય મહારાજ સંતો કે હરિભક્તો ત્યારે એમ કે છે કે કંઈક દીધું હોય આપણે તૈયારી કરી હોય છતાં પણ વિવેકથી એટલું કહી રાખવું કે આ તો અમે અમારી બુદ્ધિ પ્રમાણે તૈયારી કરી છે પણ છતાંય કાંઈ રહેતું હોય કંઈક ખૂટતું હોય કંઈક જોઈતું હોય તો ચોક્કસ કહેજો એક વિવેક છે કે જેનાથી આપણે ત્યાં આવવાવાળા કોઈ પણ હોય એ ચાહે ભગવાન મનુષ્ય આકાર હોય ત્યારે આવ્યા હોય કે સંતો આવ્યા હોય કે હરિભક્તો આવ્યા હોય તે આપણી પાસે નિસંગપણે માગી શકે કંઈક જોઈતું હોય તો એટલા માટે આટલો વિવેક રાજાના જીવનથી એ આપણને શીખવાડે છે કે કોઈ આપણે ત્યાં આવે ત્યારે એને આટલો વિવેક ચોક્કસ કરવો જામનગર શહેરમાં જેટલા કડિયા રહેતા હતા બધા સત્સંગી થયા હતા શ્રીમાળી વિપ્ર બેચરભાઈ પણ શ્રીહરીના એકાંતિક ભક્ત હતા જીવાભાઈ કરમસિંહભાઈ કચરાભાઈ અને રણછોડભાઈ આદિ કળિયા હરિભક્તો હતા ત્યાં જે રસોઈનો સામાન જોઈએ તે બધો હરિભક્તો લાવ્યા હતા ત્યાં જયાનંદ વર્ણિએ તરત જ કંસાર બનાવ્યો ભાત દાળ શાક વગેરે પણ કર્યું પછી શ્રીહરિને થાળ જમવા માટે બોલાવ્યા શ્રીહરિ એક પીતાંબર પહેર્યું અને બીજું ઓઢ્યું ચરણમાં ચાખડીઓ પહેરીને જમવા માટે ચાલ્યા જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં શ્રીહરિ આવ્યા એક સારા બાજોટ ઉપર બેઠા પહેલા પાણીથી ચરણ ધોયા અને પછી હાથ ધોયા વરની ભોજનોથી ભરેલો થાળ હેતથી લાવ્યા શ્રીહરી પ્રસન્ન મનથી થાળ જમવા લાગ્યા સાકરનો કંસાર કર્યો તો તેને પ્રેમથી જમ્યા તે જમી રહ્યા પછી દૂધ ભાત અને સાકર જમ્યા હરિ તે જમી રહ્યા પછી તરત હાથ અને મુખ ધોયા થાળની પ્રસાદી કળિયા હરિભક્તોને આપી તે પછી મુખવાસ લીધો સંતોને અને દરબારોને જમવા માટે બોલાવ્યા અને તેમને તરત જ પંગતમાં બેસાડ્યા પછી જેટલા ભોજન બનાવ્યા હતા તે બધા લઈને શ્રી હરિ સૌને પીરસવા લાગ્યા પીછે હરી પલંગ પર આયે অতি કરુણા રસૌરમે છાયે સંતનુપતિ જેવરાહે જબહો સંતનું પતિ જેવરાભાકીન આઈ કે તબહો સભા તભાકીન આઈ કે તબહો પછી શ્રી હરી પલંગ ઉપર આવીને બેઠા મહારાજ જમ્યા બધાય સંતોનન ભક્તોને પંક્તિ કરીને જમાડ્યા મહારાજ પછી પલંગ ઉપર આવીને બેઠા હૃદયમાં અત્યંત કરુણારસ ભર્યો હતો ભગવાનના હૃદયમાં ભગવાનના મોટા પુરુષોના હૃદયમાં ભગવાનના સંતો ભક્તોના હૃદયમાં કરુણા હોય દયા હોય ભગવાનના હૃદયમાં કરુણા રસ ભર્યો હતો સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે આવીને સભા કરી જમીન તરત સુઈ નહીં જવાનું મહારાજે કેવી રીત પ્રવર્તાવી વાસુદેવ હરે કરો અને વાસુદેવ હરે કરીને તરત જ સ્વામિનારાયણ હરે કરો દાદાઓને બપોર તો જમાડીને આરામ મળે પણ હાજે જમાડીને તરત શું થાય સ્વામિનારાયણ હરે એટલે કોઈ વાર પ્રોબ્લેમ થઈ જાય વાસુદેવ હરે જો ભારે થઈ ગયા હોય તો પછી શું થાય સ્વામીને હરેમાં ચોપડો હેઠો જતો રહે ધ્યાન ના રાખીએ તો અને એમાં જો યોગના આસનોની વાત આવી ગઈ આજે હવાર આવી એવી હરિલા મૃતમાં આસનો કરવાની તો પતિ ગયું આપણે તો એક જ આસન થઈ જાય મહારાજે તરત સભા કરી જમાડીને તરત સંતો હરિભક્તોને બધાને સભામાં બેહાડ્યા દુકડ ને સરોદ વગેરે વાજિંત્ર મગાવ્યા વાજિંત્ર વગાડીને કીર્તન ગવડાવ્યા તરત મહારાજ ક્યારેય વાત શરૂ નહોતા કરતા સભા થાય ને એ પહેલા મહારાજ હંમેશા કીર્તન કરાવતા ધોન કરાવતા કારણ કે કીર્તન અને મહામંત્રની ધોન એ વૃત્તિઓને એકાગ્ર કરે ગમે એવો વ્યક્તિ હોય ને ગમે એવો અટવાઈ ગયેલો હોય પણ કીર્તન ગવાતું હોય સરસ રાગમાં સરસ ઢાળમાં સારા ભાવથી ભગવાનને હંભારીને તો ત્યાં આગળ ગમે એવો આવે તો લગભગ કથાની અંદર વ્યક્તિ સુઈ જાય કથામાં ચિત્ત લાગે કે ન લાગે પણ કીર્તનમાં તો લાગી જ જાય ધૂનમાં તો લાગી જ જાય ખંજરી આપી દો એટલે ખખડાયા કરે બેઠા બેઠા તાલબદ્ધ એટલે ઊંઘ ના આવે એટલે જમાડીને આવ્યા હોય અને જમાડીને તરત જ્ઞાન વાર્તા ચાલુ કરો તો શું થાય ઊંઘ આવી જાય એટલે જમાડીને આવે ને તરત કીર્તન ભક્તિ થાય અને કીર્તન ભક્તિને ધૂન થઈ જાય પછી મહારાજ વાતો કરે એટલે ધૂન ચાલુ કરે કીર્તનો ચાલુ કરે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી એ પાંચ સંતો નિત્ય શ્રી હરિની આગળ વાજિંત્રો સાથે કીર્તન ગાતા શ્રીહરિની જેવી મરજી હોય તે પ્રમાણે કીર્તન ગાતા આ પાંચ સંતો કીર્તન તો ગાતા પણ લખ્યું મરજી પ્રમાણે ગાતા ગાવું સેવા કરવી બોલવું ચાલવું બધું જ સારું છે પણ મરજીને છોડીને સારું નથી ગાઈએ આપણે પણ હવે રાત્રે કીર્તન જે ગાવાનું હોય એને હવારની પ્રભાતી રાત્રે ઉપાડીએ તે યોગ્ય ના કહેવાય જે સમયે જે યોગ્ય હોય અને એમાંય ભગવાનની અને મોટા પુરુષની મરજી હોય એમાં રહીને કરવું એ સાચી સેવા છે એ સાચું તપ છે એ સાચું ભજન છે એ જ સાચી શ્રદ્ધા છે શ્રદ્ધા હોય પણ મનની ધારી શ્રદ્ધા હોય આપણી ધારેલી શ્રદ્ધા હોય ભગવાન કે મોટા પુરુષે આપણને એ કાર્ય કરવા નથી કીધું તો ના કરવું હમણાં જ એક મોમુક્ષું બહુ સારા મોમુક્ષું છે બે ત્રણ દિવસ થયા વાત થઈ એ કે મેં કીધું ગુરુજીને કે હું ઉપવાસ બહુ કરું છું મહારાજને તમને રાજી કરવા ગુરુજી કે મારે ઉપવાસ કરીને નહીં હરિભક્તોને તમે સેવાએ કરીને કથા વાર્તાએ કરીને રાજી કરો એટલે મહારાજને અમે બે રાજી ઉપવાસ થી રાજી નથી હું હવે જો મોમુક્ષુ હોય એને નક્કી કર્યું છે કે ઉપવાસ ઉપવાસ કરો કઈ હેલો થોડો છે બે દિવસે એક ઉપવાસ કરે ત્રણ દિવસ એક ઉપવાસ કરે દોઢ દોઢ દિવસ ઉપવાસ કરે એવી રીતે ઉપવાસ કરે ભગવાનને રાજી કરવા પણ મોટા પુરુષે કીધું કે હું એનાથી જેટલો રાજી નથી એનાથી વધારે તમે હરિભક્તોને રાજી રાખશો કથા વાર્તા એ કરીને સેવા એ કરીને ભજન કરીને કરાવીને તો હું એમાં બહુ રાજી તો હવે શું કરવું ઉપવાસ કરવા કે બે વખત સારી રીતે જમીન ભજન કરવું ને કરાવવું ને સેવા કરવી કયું કરવું ભજન કરવું બે વખત જમાડીને પણ હરિભગતને રાજી કરવા એ રાજી કરવાથી ભગવાન રાજી થાય મેન વસ્તુ છે મરજી મરજી ઉપર જો વજન ન હોય તો આપણું કરેલું ઘણું બધું વ્યર્થ જાય અથવા તો આપણું કરેલું જેટલું ફળદાયી થવું જોઈએ એટલું ન થાય મરજી જોઈને મહારાજની જે કોઈ સેવા કરતા મહારાજ એની પર બહુ રાજી થતા કળિયાના પગાર ચડ્યા સંઘના સંઘ રસોઈ દેવા આવ્યા પણ મહારાજ કે અમારે રસોઈ નથી જોતી અમારે આ કળિયાના પગાર ચડ્યા છે મહારાજ અમે તો રસોઈ દેવા આવ્યા હતા અમે ક્યાં કડિયાના પગાર દેવા આવ્યા હતા અમારે તો રસોઈ દેવી છે મહારાજ કે પણ તમે રોટલાની રસોઈ દઈ દો ને પાકી રસોઈનો જે ખર્ચો થાય એમાંથી કડિયાના પગારના દો ને તમે ના મહારાજ અમારે તો રસોઈ જ દેવાની છે સારું કંઈ વાંધો નહીં રસોઈ દો મહારાજ પીરસવા ન ગયા મહારાજ જ્યારે સ્વધામ જવાની ઈચ્છા કરે છે એ સમયની આ ઘટના છે મહારાજ પીરસવા ન ગયા ચરોતરનો સંગ આવ્યો ઉમરેટનો સંઘ આવ્યો મહારાજ પીરસવા ન ગયા ખેંગાર ભગત આવ્યા મહારાજ ખેંગાર ભગતને કે રસોઈ દેવી છે કે હું કહું એવું કરું છું બોલો રસોઈ લઈને આવ્યો છું પહેલા તો વ્યવહારે કેમ છે વ્યવહારે કેમ છે ત્રણ ચાર વખત પૂછ્યું પછી મહારાજ લઘુ શંકા કરવા ગયા ત્યારે ખેંગાર ભગતે સુકાનંદ સ્વામીને પૂછ્યું મહારાજ આવું કેમ પૂછે છે સ્વામી કે મહારાજને કાંઈ જરૂર હશે તરત વિરક્તાનંદ સ્વામીને બોલાવે અને ખેંગાર ભગતે કીધું કે મહારાજ કાંઈ જરૂર હોય તો કહેજો રસોઈ દેવા આવ્યો છું પણ એ સિવાય બીજી કાંઈ જરૂર ખરી ત્યારે મહારાજ કે આવી જરૂર છે અમારે કડિયાના પગાર ચડ્યા છે અને ત્યારે ખેંગાર ભગત સાતસો રૂપિયા લઈને આવે છે માનભા પાસેથી ઉછીના અને મહારાજને દે છે મહારાજ બસો રૂપિયા કડિયા બસો રૂપિયા તમારા રસોઈના પાંચસો રૂપિયા તમારે કડિયાના પગારના મારા સો રૂપિયા તમારી દવાના અને સો રૂપિયા તમારે જ્યાં વાપરો હોય ત્યાં વાપરજો શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા મહારાજ કે ઓહો ચંદનનો કટોરો ભરીને લાવો ખેંગાર ભગત તમને તમે અમને અર્ચા કરો મૂળજી બ્રહ્મચારી કે મારા ટાળ ચડી જશે તમે બીમાર છો તાવ છે મહારાજ કે તાવ અમારો જતો રહ્યો ખેંગાર ભગત અમારી મરજીને જાણી લગભગ સેવા કરવાવાળા તપ કરવાવાળા ભજન કરવાવાળા આપણે બધા જે કાંઈ કરવાવાળા છીએ આધ્યાત્મિક સાધનો મહારાજને રાજી કરવા માટે આપણે જે જે કરીએ છીએ ધર્મ પાળવો ભક્તિ કરવી એ બધાની અંદર ભગવાન અને મોટા પુરુષની મરજીને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ જો ભગવાન અને મોટા એ આપણે જે કરીએ છીએ એનાથી જોઈએ એટલા રાજી નથી તો સમજવું કે એનું ફળ જોઈએ એવું નહીં મળે મારે કરવી છે માળા રોજની પાંચસો માળા કરવી છે પણ ભગવાન અને મોટા પુરુષને મારી પાસે માળા પાંચસો નથી કરાવી એનો અર્થ એ નથી મારી પાસે માળા નથી કરાવી પણ એ મને એમ કે છે કે ભાઈ તું પચીસ માળા કર પણ બાકીના સમયની અંદર તું સત્સંગ માટે કંઈક સેવા કર ગામડા ફર કથા વાર્તા કર કંઈક લખ કંઈક મંદિરોના બાંધકામ થતા હોય તેમાં પથરા ઉપાડ એ મને એવું કહેવા માગે છે તું માળા ના કરીશ એનો અર્થ એ નથી કે તું ગમે ત્યાં ફરવા જા માળા ઓછી કર પણ એના બદલાની અંદર બીજી સેવા કર એ પછી જે આજ્ઞા કરે તપ તું કરે તો તપ કરવાથી તારું શરીર અરખું ના હાલે તો તું સેવા ના કરી શકે એના કરતાં સારી રીતે જમ અને સારી રીતે સત્સંગની સેવા કર તો તપ કરીને તૂટી જઈએ આપણે એક એક નસ દેખાતી થઈ જાય આપણા શરીરમાં આપણે હાડકે હાડકું ગણાય એવું થઈ જાય પણ જો ભગવાનને મોટાની મરજી ન હોય ને આપણે કર્યું હોય નિષ્ફળ ન જાય પણ સંપૂર્ણ ફળદાયી પણ ન થાય નિષ્ફળ તો ના જાય કારણ કે ભગવાન એવા નિષ્ઠુર નથી આપણા મનનું ધાર્યું સાધન કરીએ ને તો મહારાજ કે હશે કર્યું તો ખરું ને પણ જેવું જોઈએ એવું ફળદાયી ના થાય જેવું જોઈએ એવો એનો ફાયદો ના થાય માટે મરજી પ્રમાણે ભગવાન અને મોટાની મરજી એની ઉપર વજન વધારે રાખવાનું સારું શું છે મને શું ગમે છે એના કરતાં પણ મરજી શું છે જેમ કે ગુનાદિતાનંદ સ્વામીએ ચાર વાત પૂછી મહારાજ આત્મા રૂપે વર્તવું એ શ્રેષ્ઠ વાતો કરવી એ શ્રેષ્ઠ ધ્યાન કરવું એ શ્રેષ્ઠ કે માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ બોલો એક બાજુ પર માંદો છે કોઈ વ્યક્તિ ભગવાનનો ભગત એક બાજુ ઉપર વાતો કરવાની છે સત્સંગમાં એ જ સમયે એક બાજુ પર ભગવાનનું ધ્યાન કરવાનું છે અને એક બાજુ પર આત્મા રૂપે વર્તવાનું છે ચારમાંથી શ્રેષ્ઠ શું એક સાથે ચાર ઓપ્શન છે કાં તો આપણે આત્મા રૂપે વર્તી શકીએ કાં તો આપણે ભગવાનનું ધ્યાન કરી શકીએ કાં તો આપણે વાતો કરી શકીએ ભગવાનની અને કાં તો માંદાની સેવા કરી શકીએ આ ચારમાં એક સમયે જરૂર પડી એક જ સમયે ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરવાનો થયો તો શ્રેષ્ઠ કયો આમાં માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ બરાબર સીધું જ તમે બોલે કે માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ કારણ કે તમે એટલા માટે બોલ્યા કે એ તમે સાંભળેલું શાસ્ત્રમાં છે જ અને વાસ્તુ બહુ સાચી છે કે માંદાની સેવા કરવી ભગવાનની પૂજા તમે કરતા હોય અને એક બાજુ પર કોઈ માંદા છે ભગવાનના ભગત તો પૂજાને પણ ટૂંકી કરીને પૂજાને ટૂંકી કરીને ભગવાનના ઉપચારોથી બહુ લાંબી પૂજા કરવાનું છોડીને માંદાની સેવા કરો એ શ્રેષ્ઠ છે શાસ્ત્ર એમ જ કહે છે બધું પડતું મૂકીને ભગવાનના ભક્તની સેવા કરવી આત્મબુદ્ધિ પરંતુ પૂછ્યું કોને આ પ્રશ્ન ગુણાદિતાનંદ સ્વામીએ એટલે મહારાજે ગુનાદિતાનંદ સ્વામીને શું કીધું વાતો કરવી એ શ્રેષ્ઠ કારણ કે સ્વામીને મહારાજને સ્વામી પાસે વાતો કરાવી હતી માદાની સેવા કરવી એ શ્રેષ્ઠ છે એવી રીતે ભગવાનનું ધ્યાન કરવું એ પણ અતિ શ્રેષ્ઠ વસ્તુ છે ધ્યાન દ્વારા તો કારણ શરીર બળે છે છેલ્લામ છેલ્લું આપણે ધ્યાનમાં જ પ્રવેશ કરવાનો છે એના માટે તો આ કથાવર્તન સત્સંગ છે શ્રીજી મહારાજ કે આ કથા વાર્તા રૂપી ચારો સરીને મારી મૂર્તિ રૂપી માળા ને આવો છો કે જ્યાં ત્યાં રખડી ખાવ છો પ્રથમનું બત્રીસમું તો માળો ને ખીલો તો મૂર્તિ છે આ તો ચારો છે તો શ્રીજી મહારાજ સ્વામીને કે તમારી માટે વાતો કરવી એ શ્રેષ્ઠ છે ધ્યાનય ના કીધું આત્મા રૂપે વર્તવું ના કીધું અને માંદાની સેવા કરવી ના કીધી તેનો અર્થ એવો થઈ ગયો કે વાતો કરવી શ્રેષ્ઠ એટલે હવે બધા માટે વાતો કરવી શ્રેષ્ઠ ના એ શ્રીજી મહારાજનો અભિપ્રાય સ્વામી માટે હતો સ્વામી માટે હતો બની શકે કે કદાચ બીજા કોઈ સંતે પૂછ્યું હોત તો મહારાજ એનો ઉત્તર બીજો પણ આપત કારણ કે એની માટે કદાચ એ શ્રેષ્ઠ હોય આપણી માટે શું સારું છે અને આપણી પાસે મહારાજ શું કરાવવા ઈચ્છે છે એ મહારાજની મરજીને જાણતા હોય મહારાજની મરજીમાં રહેતા હોય ગુણાદિતાનંદ સ્વામીએ કીધું મોટાને સેવ્યા હોય મોટાના ગુણ આવ્યા હોય અને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુમાં જીવને જોડવો એમ કીધું મરજીને જાણે એટલે મોટા પુરુષો છે એ ભગવાનની મરજીને જાણે છે આપણી પાસે શું કરાવવું છે એમને ખબર છે કે ભગવાનને આપણી પાસે આ જ કરાવવું છે આપણને કદાચ શરૂઆતની અંદર આપણે ધારેલું હોય એ વધારે સારું લાગતું હોય પણ મોટાની આજ્ઞાએ કરીને લાંબા સમયે આપણને ખબર પડે કે મોટાની આજ્ઞામાં રહીને આપણે જે કરીએ ને એમાં સુખ બહુ હોય શાંતિ બહુ હોય એનું ફળ પણ બહુ જ વધારે હોય સ્વામીએ વાતોમાં કીધું અમે તો જે જે આજ્ઞા કરીએ એમાં ભગવાનની મૂર્તિ આપીએ પણ જીવને એની ગમ પડે નહીં મોટા કોઈ પણ આજ્ઞા કરે એક પોતું મારવાની આજ્ઞા કરે ને તેમાં મૂર્તિ જ દેતા હોય પણ જીવને એની ખબર ના પડે માટે મરજીમાં રહીન કરવું જે કાંઈ કરવું એ સારું સાધન કરવું એ મરજીમાં રહીન કરવું હવે આપણે જરૂર નથી તો એક એવા છે એક વ્યક્તિ કે એને રસોઈ બનાવતા બહુ સરસ આવડે છે કોઈ વસ્તુ અને એ કે મારે તો અહીં વેક્યુમ કરે છે ને મારે વેક્યુમ જ કરવું છે પણ અત્યારે ભાઈ તારી જરૂર રસોડામાં છે તો સંત કે કોઈ ભગવાનના ભક્ત કે તમે રસોડામાં ને સેવા કરવા ના મારે તો તારે વેક્યુમ કરવું છે હવે જરૂર એની ક્યાં છે રસોડામાં અને કરે છે અહીં વેક્યુમ સેવા તો બેય છે પણ સેવા ફળદાયી જેવી જોઈએ એવી નહીં થાય કારણ કે આ સ્વભાવથી થતી સેવા છે ઓલી ભાવથી થતી સેવા છે ભગવાન અને મોટાની મરજીમાં જે રહીને થાય એ ભાવથી થતી સેવા થઈ ઓલી સ્વભાવથી થતી સેવા થઈ કેટલીક વાર એવું હોય કે મારું અંગ મને મારી માટે સેવા બીજી હોય પણ મને એવું હોય કે મારું અંગ જેની ભેગા મળતું હોય ને એવા ચાર જણ જે સેવા કરતા હોય ને હવે મારું સેવામાં લિસ્ટમાં નામ બીજે ચડાવવામાં આવ્યું હોય તો તરત જ રિક્વેસ્ટ મૂકવી પડે આપણે કે મને ઓલા ચાર ભેગા રાખો તો બહુ સારું છે પણ જરૂર ત્યાં ચારની જ છે હવે તમે બહુ વાત સારી છે કે તમે પાંચને બરાબર આમ બહુ સરસ એકાબીજા સાથે સ્વભાવ મળે છે પરંતુ ત્યાં ચારની જરૂર છે અને ત્યાં પાંચ વધારે પડે છે આ બાજુ એક ખૂટે છે તો કોઈ પણ એકને ત્યાં જવું જ પડે એવું છે તો આ બાજુ રહો તો કે નહીં અમને તમે ચાર છે એની બે કાંઈ એકને મૂકી દો ને તો બહુ સારું એ સ્વભાવથી થતી સેવા છે સેવા તપ ભજન ટૂંકમાં કોઈ પણ આધ્યાત્મિક ક્રિયાઓ જે કોઈ છે એ બે પ્રકારથી થાય છે એક સ્વભાવથી થાય છે બીજી ભાવથી થાય છે ભાવથી થતી સેવા એને કહેવાય ભાવથી થતું ભજન એને કહેવાય ભાવથી થતું તપ એને કહેવાય જેમાં મહારાજ અને મોટા પુરુષની મરજી હોય સ્વભાવથી થતી સેવા સ્વભાવથી થતું ભજન સ્વભાવથી થતું તપ એને કહેવાય કે જેમાં પોતાના મનનું ધારેલું હોય જેમાં પોતાના સ્વભાવ જેની સાથે મળે છે એનું ધારેલું હોય એનું ધારેલું હોય એક મુમુક્ષુ એને એક બીજા મુમુક્ષુ સાથે હેત થયું બહુ હેત થઈ ગયું બહુ હેત થઈ ગયું અતિ હેત થઈ ગયું એ હેત થોડુંક ગુણે કરીને થયું ને પછી બહુ આમ પેલા બે મિત્ર જેવા હોય ને એવું હેત થઈ ગયું તે એક મિત્ર એ પેલા એના બીજા મિત્રને નિયમ દીધો કે તમારે કેરી ખાવાની નહીં કેરી નહીં ખાવાની તમારે નિયમ દીધો એવું ઓલા કે સારું હવે બે મુમુક્ષ છે કોઈ સિદ્ધ દશાવાળા એ કઈ નથી પણ તમારે કેરી નહીં ખાવાની હવે એને મોટા પુરુષ બહુ મોટા સત્પુરુષ પીરસવા નીકળ્યા તે કેરી પીરસવા નીકળ્યા તે ઓલો મોકશું કે હું કેરી નથી ખાતો મારે કેરીનો નિયમ છે ઓલા મોટા પુરુષ કે ભાઈ કેરી નિયમ મેં તો તન દીધો નહીં કોઈ દી તો હું નિયમ લાવ્યો ક્યાંથી મેં નિયમ લીધો તો બે વરસ પહેલા લીધેલો છે નિયમ પણ બે વરસ પહેલા પણ તું રે મારી પાસે ને તો તન નિયમ દીધો નથી ને ક્યાંથી લીધો પછી કીધું એને કે મને મારા પેલો મિત્ર છે ને એને નિયમ દીધો છે એને નિયમ દીધો છે જોયું સ્વભાવથી થતું નિયમ લીધો પણ હંમેશા લેવલની ખબર હોવી જોઈએ સ્ટેજની ખબર હોવી જોઈએ મરજીને જાણવાની પણ મરજીને કોની મરજી કેટલી વધારે પાડવીને કોની મરજી કેટલી છોડી દેવી એનો વિવેક પણ હોવો જોઈએ એક મોમુક્ષુ છે એક સત્પુરુષ છે તો આ મોમુક આ સાધન દસાવડા બહુ સારા ભગવાનના ભક્તો હોય સંત હોય આપણે એની રૂચિમાં રહ્યા બહુ સારી વાત છે મરજીમાં પણ આની મરજી જ્યારે આવે ત્યારે આની મરજી છૂટી જાય આનાથી ઉપર મહારાજ છે એની મરજી આવે ત્યારે આની મરજી છૂટી જાય આ જો વિવેક ના હોય તો મરજીમાં ના થાય ને સ્વભાવમાં થાય અને સ્વભાવમાંથી થતું ભજન હોય તપ હોય સેવા હોય શ્રદ્ધા હોય કંઈ પણ હોય એ જેવું જોઈએ એવું ફળદાયી થતું નથી સંતો જે ગાતા હતા એ મહારાજની મરજીને જોઈને ગાતા હતા શ્રીહરિ જ્યારે વાતો કરવા લાગ્યા કરવા લાગતા ત્યારે બધા પ્રેમથી સાંભળતા વેદો અને પુરાણોનું પ્રમાણ લઈને શ્રીહરિ જીવના કલ્યાણની વાતો કહેતા બધા જીવોને આ બે ગ્રંથોની વાતો પ્રગટ બતાવી દેતા હતા કોઈ પંડિત કે પુરાણી જેવા બુદ્ધિમાનો પોતાના કાને તે વાતોને સાંભળતા ત્યારે તે વાતને હાથ જોડીને માની લેતા મહારાજ એવી વાતો કરતા આ શંકા કોન ઉપલેશા શ્રી એસો ઉપદેશા વાત સુનત મેં જનહી જે તે વાત સુન તમે જનહી જે તે અંતર જામી જાનત તે તે અંતર જામી જાનત તે તે શ્રીહરિ ઉપદેશની એવી વાત કહેતા કે તેમાં કોઈને લેસ માત્ર પણ આશંકા થતી નહીં જે લોકો વાતો સાંભળતા એ બધા શ્રીહરિને અંતર્યામી માની લેતા હતા મહારાજ વ્યક્તિને જોઈને વાતો કરતા વક્તા હોય ને એ હામેના શ્રોતાના જોઈને જો વાતો કરે ને તો વાતો સમાસ કરે નહીં તો વક્તા એની રીતે વાતો કરે રાખે હામેના શ્રોતા કોણ છે કયા લેવલના છે એ જોવે નહીં તો વક્તાની વાતની અસર એની ઉપર થાય નહીં શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર એક એવા વક્તા થયા કે જે વ્યક્તિ વ્યક્તિના માણસને જોઈન પછી વાત કરતા એટલે એની અસર થાતી અને મહારાજને ધારી રહેલા મોટા પુરુષો પણ એવા જ હોય મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરતા ત્યારે બે હજાર માણસોના પ્રશ્નોના ઉત્તર થતા એની પાછળનું કારણ એ હતું કે મોટા પુરુષો રૂપે મહારાજને દે કે આ વ્યક્તિને આવો પ્રશ્ન છે મોટાને જણાવી દે મહારાજ અને એ રીતે બોલે જો મહારાજ કેવા હતા મહારાજનો સ્વભાવ લખ્યો છે માનકુવામાં મહારાજ મહારાજ વાતો કરતા હરિભક્તો આગળ મહારાજ નિત્ય ચાર ગળી વાતો કરતા લખે છે કેવો મહારાજ મહારાજનો વાત કરવાની ટેવ કેવી હતી વાત પ્રમાણે કીર્તન ગવડાવતા ખેતીવાળા ભક્તો હોય તો તેવી વાતો કરતા ખેતીવાળો સમજી શકે એવી વાતો કરતા આવે આહિર આવ્યો હોય જેના ચોયનાય જાડા બરાબર જેની ભાષા જાડી જેની બુદ્ધિ જાડી હવે ગુણાદિત્યાનંદ સ્વામી એને પણ સમજાવે તો હું સમજાવે એને એટલું કે ભેંસ આય તો પાડા જેવું બચ્ચું આવે બરાબર ભેંસ તો જેવું હાથ ની વ્યાય તો ભેંસ જેવું બચ્ચું આવે હવે બસ આટલું સમજાવે એમ કે સ્વામી અને ભગવાન તો એવા મોટા ઓલો સમજી જાય હવે એને જો એવું સમજાવે કે અહીંથી અહીંથી દેવતાઓથી પર બ્રહ્મા વિષ્ણુ શિવ ને એનાથી પર વિરાટ પુરુષ ને એનાથી પર ચોવીસ તત્વો ને એનાથી પર પ્રધાન પુરુષ ને એનાથી પર પ્રકૃતિ પુરુષ એનાથી પર કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો પછી મધ્યમ ને પછી ઉત્તમ ને પછી કનિષ્ઠ નિર્વિકલ્પ ને મધ્યમ નિર્વિકલ્પ ને ઉત્તમ નિર્વિકલ્પ ને પછી મહારાજ ને અક્ષરધામની સભા શું થાય બોલો તો એને ઉતરે જ નહીં સીધે સીધી વાત કરી દીધી કે અવતાર અવતારીમાં કેટલો ભેદ તો સ્વામી કે આ ચિત્રામણનો સૂર્ય અને આકાશનો સૂર્ય કેટલો ફેર બસ હવે આટલી કલ્પના સમજી જાઉં કે અવતારીમાં આટલો ભેદ છે ચિત્રામણનો સૂર્ય આકાશનો સૂર્ય ખંડ્યો રાજા ચક્રવર્તી રાજા તીર તીરનો નાખનાર કેટલા સાદા દ્રષ્ટાંતોમાં સમજાવ્યું સ્વામીએ એની પાછળનું કારણ એ હતું કે સ્વામી પાસે બેસવાળો સમાજ એવો હતો એટલે એને ટૂંકમાં બહુ મોટી વાત સમજાવવા માટે આવી ભાષાનો ઉપયોગ સંતોને કરવો પડે એનો અર્થ એ નથી કે સંતોને કંઈ ખબર નહોતી અને ગામડાના માણસો પાસે વાતો કરી દીધી ઘણા બુદ્ધિના આગળ પડતા હોય ને થોડા એ એમ વિચારે કે આ તો સ્વામીએ ગામડાના માણસોને સમજાવી દીધું આજના ભણેલાને કંઈ આવું થોડું સમજાવાય તો આજના ભણેલા માટે છે ગોપાળન સોયની વાતો ઝાજી બુદ્ધિ હોય તો વાંચે અંદર ચાંચ ખૂતે તો અડધેથી બહાર નીકળી જાય અડધેથી બહાર નીકળી જાય એક ભગત અમના ભેગા થયા મને કે ગોપાળનસાઈની વાતો લઈને સ્વામી હું તો દીકરીઓ છે ને મારી બે નાની તો મારી પાસે કોઈ પુસ્તક નહોતું તો હું તો એની પાસે બેઠો કે કંઈ પુસ્તક નહોતું ગોપાળન સ્વાયની વાત મારા હાથમાં આવી ગઈ તે બે નાના દીકરીઓ અને બધાને લઈને બેસું અને ગોપાળનસોયની વાત વાંચું ને તો પૂર્ણ વિરામ જ નથી આવતું કે વાતમાં મને સ્વામી ખબર નથી પડતી કે વાત ક્યાં શરૂ થઈને ક્યાં પૂરી થઈ છોકરાનું હું સમજાવું મેં કીધું છોકરા પાસે સોયની વાત લેવાતી હશે ભલા સોયની વાત અમારે સાધુ સાધુ વચ્ચે લેવાય એવી છે હવે તમે છોકરા પાસે લઈ લો સોયની વાત તો દશા શું થાય એવી છે એટલે સોયની વાત એવી ઊંચી પણ મહારાજ એવા હતા ખેતીવાળા ભક્તો હોય તો એવી વાતો કરતા ભાષાના ગ્રંથો ભણેલા મતપંથી હોય અને એવા જનો હોય તો તેને પ્રિય લાગે તેવી વાતો કરતા સંસ્કૃત ભણેલા પંડિતને પુરાણ્યો આવે તો એને આદર દઈને શ્રીરી બોલાવતા તેમને શ્લોક બોલીને બતાવીને પ્રશ્ન પૂછતા અને મહારાજને વેદ સ્મૃતિ પુરાણો સંબંધી જે જે પ્રકરણની અને સ્થળની વાત બધી જ યાદ હતી પંડિતો પણ આ સાંભળીને આશ્ચર્ય પામી જતા આવું મહારાજની પ્રશ્નોત્તરી કરવાની પદ્ધતિ હતી વરતાલમાં મહારાજ આંબાવાડીયા ગોમતી કિનારે આંબાવાડિયું હતું ને આ સભા ભરાઈને બેઠી હતી રામાનુજ સંપ્રદાયનો એક વેદાંત આચાર્ય આવ્યો શાસ્ત્રાર્થ કરવા પહેલાં તો શાસ્ત્રાર્થ બહુ થતા હવે તો બધી શાસ્ત્રાર્થ થવાની જગ્યાએ બીજા વિવાદો વધી ગયા હવે વિવાદ થાય છે પહેલાં શાસ્ત્રાર્થ થતા અને ત્યારે તો પ્રતિપક્ષી સ્વામી એન્ડ સંપ્રદાયની સામે બીજા હોય તમારો સંપ્રદાય સાચો છે તમારા ભગવાન સાચા છે પ્રતિપાદન કરવું પડે તમારે કે આ સંપ્રદાય સ્વામી એન્ડ સંપ્રદાયની સ્થાપના શ્રીજી મહારાજ પધાર્યા પછી થઈ ઉદ્ધવ સંપ્રદાય અને જે સ્વામી એન સંપ્રદાય તરીકે આજે ઓળખાય છે એની સ્થાપના બસો વર્ષ પહેલાની છે હવે બસો વર્ષ પહેલા સ્થપાયેલો સંપ્રદાય સાચો છે એ સમયે તો બહુ જ એનો ઉહાપો થતો એટલે મોટા મોટા પંડિતો આવતા શાસ્ત્રાર્થ કરતા શ્રીજી કે અમે ત્યાગી છીએ અને તમે ગ્રહસ્થ છો પેલા વેદાંત આચાર્યને કહે છે પ્રથમ તમે પ્રશ્ન પૂછો તમે ગ્રહસ્થ છો ને એટલે તમને પૂછવાનો અધિકાર છે વેદાંત આચાર્ય કે ના ના હું નહીં તમે પ્રશ્ન પૂછો નાનું તો કોઈને થાવું ગમતું ગઈકાલ વાત આવી હતી ને અહંકાર વાણી દ્વારા પ્રગટ થાય તમે પૂછો કે પહેલા ત્યારે તમે જ પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ ત્યારે શ્રીજી મહારાજ કે શિષ્ય ગુરુ પાસે આવે ત્યારે ગુરુ તેને વેદના બાર મહાવાક્યો નું રહસ્ય વ્યાસજીના સિદ્ધાંત અનુસાર સમજાવે છે એ રહસ્ય આપ અમને સમજાવો પહેલો પ્રશ્ન મારો વેદાંત આચાર્ય મૂજવન થઈ ગઈ પરસે ઓળવા લાગ્યો પહેલા જ પ્રશ્નમાં મહારાજ કે વાંધો નહીં આલો બીજો પ્રશ્ન મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો વેદ અનાદિ છે એવું શાસ્ત્ર કહે છે તો તેની ઉત્પત્તિ રીતે થઈ તેનો જવાબ આપો ના આવડ્યો પરસેવો પરસેવો નીકળવા માંડ્યો બીપી આઈ થવા માંડ્યું મહારાજ કે હાલો આવે ત્રીજો પ્રશ્ન ગીતામાં અર્જુને અર્જુનને શ્રીકૃષ્ણ એમ કહ્યું છે કે જીવ મારો અંશ છે જીવ છે એ મારો અંશ છે તો એ કેવી રીતે છે ઓલા એનો જવાબ આપવા થોડી મહેનત કરી પણ મહારાજે જે તર્ક કર્યા ને એમાંય પાછો પડી ગયો શ્રીજીના તર્ક શ્રીજી મહારાજ એનો તર્ક કરીને એને ઉડાવી દીધો તે વેદાંત આચાર્ય શિયાળાની અંદર પરજો થઈ ગયો અને બોલો સભા બરખાસ્ત કરી મહારાજે કહ્યું કે આ વેદાંત આચાર્ય હવે રહેવાનો નથી વહેલી હવાર થતાં પહેલાં જ ભાગી જશે અહીંથી બાપુભાઈને બોલાવીને કે બસો રૂપિયા દેજો બ્રાહ્મણ છે બસો રૂપિયા દઈ દો આટલા તો દયાળુ પાછા બોલો ઓલો અપમાન કરવા આવ્યો હતો તો એને બસો દેવડાવ્યા પણ જીવ કેવો કૃતજ્ઞ બસો રૂપિયા લઈને નડિયાદ ગયો અને નડિયાદ જઈ એના બે ચાર ચેલકાઓ હશે ને આ જઈને પાછો મહારાજનું ખરાબ બોલવા લાગ્યો કે સ્વામિનારાયણને તો મેં આમ ગણાવી દીધું સ્વામિનાયનને તો કાંઈ જ્ઞાન નથી ને તો કાંઈ છે નહીં બ્રાહ્મણને આવી બધી વાતો કરવા લાગ્યો મહારાજને સમાચાર મળ્યા કે નડિયાદની અંદર પહેલાં એ તો ઉપદ્રવ કર્યો છે મહારાજને બહુ ઉપદ્રવ હતા થોડો ઉપદ્રવ નહોતો મહારાજને ઠેર ઠેર ઉપદ્રવ હતા મહારાજ ગાદીએ બેઠા ને પછી ઉપદ્રવ એટલા બધા મહારાજ ઉપર આવ્યા છે ઘણા બધા ઉપદ્રવ આવે મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું સ્વામી જાઓ તો થોડું નડિયાદ મળી આવો ને નિત્યાનંદ સ્વામી ગયા અને આને ખબર પડી કે નિત્યાનંદ સ્વામી આવ્યા છે આને સાંભળેલું કે નિત્યાનંદ સ્વામી શું છે ત્યાંથી પોટલી લઈને ભાગી ગયો નડિયાદ છોડીને નિત્યાનંદ સ્વામી પાછા આવે મહારાજે તો ભેગો થયો જ નહીં ભાગી ગયો ટૂંકમાં મહારાજ પ્રશ્ન ઉત્તર કરવાની અંદર એવા હતા કે કોઈને પણ તરત જવાબ દઈ દેતા એકવાર વાર મહારાજને બ્રહ્માનંદ સ્વામી એવું પૂછ્યું કે મહારાજ તમારી અંદર કયો ગુણ વિશેષ છે જે ગુણ મહારાજ એવો હોય કે જે તમારી અંદર સહજ હોય એવો કયો ગુણ છે ત્યારે શ્રીજી મહારાજ કે છ મહિના સુધી કોઈ પ્રશ્ન ગોઠવે કેટલા મહિના છ મહિના સુધી કોઈ પ્રશ્નને ગોઠવે આંટી ઘૂંટી વાળો એમ કે એવો પ્રશ્ન બનાવવું એવો પ્રશ્ન બનાવવું એવો પ્રશ્ન બનાવવું જવાબ ના આપી શકે એવો પ્રશ્ન કોઈ ગોખે અને એ વખતે અમે માનકી ઉપર સવારી કરવા માટે એના પેંગડામાં પગ રાખ્યો હોય પેલો છ મહિનાથી વિચારીને આવ્યો હોય અને મહારાજ કે અમે માનકી ઉપર આમ ચડતા હોઈએ એક પગ અમારો પેંગડામાં હોય અને બીજો પગ બીજા પેંગડાની અંદર મૂકવા જઈએ એટલી વારમાં અમે એનો જવાબ આપી દઈએ છ મહિનાના પ્રશ્નોનું સમાધાન કરી નાખીએ આ અમારો ગુણ છે છ મહિના સુધી ગમે એવો મોટો પંડિત હોય ગમે એવો મોટો વિદ્વાન હોય ગમે એવો તર્કવાળો હોય પણ મહારાજ કે જો અમારી સામે આવે તો અમે માનકીના એક પેંગડામાં પગ નાખીને બીજામાં નાખવા જઈએ ને એટલી વારમાં એનો જવાબ આપી દઈએ ઓલાની મૂંઝવણ બધી ટળી જાય એ ગમે એવો તર્ક લઈને આવ્યો ને તો હાલ તો થઈ જાય પૂછે જ નહીં ફરી આવું થઈ જાય એવા ભગવાન હાજર જવાબી હતા નાના હતા ને ઘનશ્યામ મહારાજ સ્વરૂપે છપ્પયામાં ત્યારે ધર્મદેવનું નામ સાંભળીને કાશીના ત્રણ સંન્યાસીઓ મળવા આવેલા ધર્મદેવને તે ધર્મદેવે રસોઈ તૈયાર કરાવી ધર્મદેવ તો પોતાને ઘેર જે અભ્યગત આવતા એને જમાડતા એટલે રસોઈ તૈયાર કરાવી આસન આપ્યા તે ઓલા બધા છે ને સોપારીને પાન ખાતા હતા એ જોઈને ઘનશ્યામ મહારાજે ત્યારે બાળપણમાં કીધેલું કે કોઈ શાસ્ત્રમાં ત્યાગીને સોપારી પાન ખવાય એવું લખ્યું નથી તમને ખબર છે આ બને બીડા મહારાજને બીડું આવે ક્યાં સંતો કઈ જમાડ્યા પછી મુખવાસ લે છે એ પાનબીડું બીડું તમારી પાસે આવે ભગવાનના ભક્તોની પ્રસાદીમાં જાય નાગરવેલનું પાન સોપારી કાથો ચૂનો આ બધાનો નિષેધ છે અમારે કે ન ખવાય ત્યાગીને તો એ પાન બીડું બનાવવાનું ખરું ભગવાનને ધરાવવાનું ખરું પણ ભગવાનને ધરાવ્યા પછી ખાવાનું નહીં અમારા ધર્મમાં નિષેધ છે પ્રસાદીનું હોય તોય નહીં તમે વિચારો અમે જ બનાવીએ અમે જ ધરાવીએ તોય અમારે નહીં જમવાનું નિષેધ છે બસ શાસ્ત્રનો નિષેધ છે ન ખવાય એ સોપારી પાન ન ખવાય આવું લખ્યું છે પેલા સંન્યાસીઓ કે અમે શાસ્ત્રમાં વાંચીને બધું ખાઈએ છીએ શાસ્ત્રમાં કીધેલું છે ખાવાની છૂટ છે એમ ગણેશ મારા તો બહુ નાના ને ત્યાં ત્રણે આવો જવાબ દીધો તે પછી મહારાજ કે શ્લોક બોલો તો બે ચાર એના કયા શાસ્ત્રમાં કીધું છે કે આ ખાવું એમ આનો તો ત્યાગ કરવાનો જ કીધો તો બે ત્રણ શ્લોક બનાવીને બોલ્યા એટલા પંડિત હતા બોલો શ્લોક બનાવી દીધા હવે શ્લોક આવા નાખી દીધા હોય કે તમાકુના બધું ખાવું એક શાસ્ત્ર છે મને નામ નથી દેવું એનું કઈ જગ્યાએથી બહાર પડ્યું છે એ નથી કેવું પણ એનું વિવેચન કરતા એવું લખેલું છે કે આત્મનિવેદી ભક્તનો અર્થ એવો થાય કે ભગવાનને બધું ધરાવીને ખાવું પીવું દાખલા તરીકે પેલો દાખલા તરીકે એક્ઝામ્પલ આપે ને એમ કે દાખલા તરીકે સવારમાં ચા પીતા પહેલા ભગવાનને ચા ધરાવીને પીવો તો એ આત્મની વિધિ ભક્તિ કહેવાય એને એક્ઝામ્પલ તરીકે સમજાવીશ હવે કેવું શાસ્ત્ર અને કેવી રીતે લખવાવાળા ના ને ચા ભગવાનને ધરાવીને પીવી એનું પ્રતિપાદન થઈ ગયું હવે કેબ ચડાવે એવી વસ્તુ ખાવી પીવી નહીં એનો તો નિષેધ જ ઉડી ગયો જે ગ્રંથની અંદર લખ્યું કે ચડાવી વસ્તુ ખાવી પીવી નહીં એ જ ગ્રંથના વિવેચન કરતા કરતા એક્ઝામ્પલ તરીકે ચા ધરાવીને પીવી સમજાવી દીધું બોલો હવે જેટલા વાંચે એ શું કરે ચા પીતા થઈ જાય ના પીતા હોય કે આમાં લખ્યું છે દાખલા તરીકે એટલે દાખલો તો બેહાડવો જ પડે ભગવાનને ધરાવીને પીવી ભગવાન કે આ કળિયુગના માણસોએ મને કળિયુગી કરી નાખ્યો ચા ભગવાનને ઘણા નથી એકાદશીએ પીતા એકાદશે કેટલા ભરીને શાસ્ત્રમાંથી ગોતી લાયા કઈ જગ્યાએ લખ્યું છે આવું કદાચ આવા શાસ્ત્રો મળી ગયા હોય હવે આજે હજુ તો હજુ તો એ શાસ્ત્રમાં લખેલું ખોટું છે ચા કેફ કરે છે એવું કેવાવાળા સાધુઓ હજુ છે પણ આજથી બસો વર્ષ પછી એ જે પુસ્તક છપાયેલું છે એ પુસ્તક શાસ્ત્ર થઈ જવાનું અને બસો વર્ષ પછી શું થશે એક ક્ષેપક વાત જ પ્રતિપાદિત વાત થઈ જશે ક્ષેપકવાજ જ પ્રતિપાદિત થઈ જશે આજે આપણે ચાનો નિષેધ કરીએ છીએ કે ન પીવી ભગવાનના ભગતે ના જ પીવાય આજે લોકોએ પીનું કરી દીધું છે સામાન્ય પણ ના જ પીવાય નિષેધ છે એનાથી કેફ થાય જ છે કોઈ કે કેફ નથી થતો તો તમારે રોજ કેમ પીવી પડે છોડી દો જો કેફ નથી એ કેફી નથી તો તમારે પીવી કેમ પડે છે રોજ છોડી દો ચા હા કેટલા વર્ષોથી વર્ષોથી પીતા આવ્યા હોય હવે આજે સાંભળે કે હવે છોડી દેવાની બહુ સારા ભગત હોય પણ નથી છૂટતી બોલો હારામાં હારા ભગત હોય કથાએ સાંભળતા હોય દાન કરતા હોય મંદિરે આવતા હોય હારેય પહેર દેતા હોય અમારા પહેરાયેલા ઠાકોરજીના પ્રસાદીના ઠાકોરજીનો કેટલો પ્રસાદી જમી ગયા હોય પણ ચા પીવાની છૂટી હોય ચા પીને જ મંદિર આવતા હોય જ્યારે આવે ને ત્યારે ચા પીન મંદિર આવે દર્શન અરખા થાય ભગવાનના નહીં તો માથું ચડે સારું કથા હરખી સ્વામીની મગજમાં બે હે નહીં તો માથું ચડે આવું થઈ જાય હવે દાખલા તરીકે આવું લખાઈ ગયું એટલે ક્ષેપક શ્લોક થઈ જાય એવી રીતે મહારાજ કે આ ક્ષેપક શ્લોકના અમે માનતા નથી વ્યાજી ના કરેલા ગ્રંથોમાં શ્રીમદ ભાગવતમાં કોઈ જગ્યાએ હોય કે સાધુને પાન બીડું ખવાય સાધુને નાગરવેલ નું પાન ખવાય ત્યાગીને સોપારી ખવાય એવું વ્યાસજીનું વચન ક્યાંય લખેલું હોય તો બતાવો પેલા કે ક્યાંય લખેલું નથી શ્રીજી મહારાજે શું કર્યું છે શ્રીજી મહારાજે જે આપણે કે નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી એ નોતી દીઠી નોતી સાંભળી એટલે શું કંઈ શાસ્ત્રમાં નહોતું હતું પણ બધું લુપ્ત કરી નાખ્યું હતું આ શું અષ્ટાંગ અષ્ટાંગ બ્રહ્મચર્ય આઠ પ્રકારથી સ્ત્રીનો ત્યાગ આપણી આ સ્ત્રી પુરુષોની સભાઓ નોખી આ બધું શું નહોતું શાસ્ત્રમાં હતું જ વાસુદેવ મહાત્મ્યની અંદર જે કાંઈ ધર્મો લખેલા છે એકાંતિક ધર્મનું જે આપણા સત્સંગમાં જે નિરૂપણ છે આખું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથને લખતું બધું જ બેઠું છે એટલે જ મહારાજે વચનાવદમાં કીધું કે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી અમને બહુ વાલો છે કારણ કે ઘણું બધું એમાંથી છે આપણા સંપ્રદાયને મળતું તો જે શાસ્ત્રમાં હતું એ મહારાજે એપ્લાય કર્યું પણ મહારાજે એવું એપ્લાય કર્યું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈરાગ્ય શ્રીજી મહારાજે એવું જ્ઞાન ગ્રહણ ન કર્યું કે જે જ્ઞાનની અંદર ભગવાનનો ભગવાન અને મુક્તનો સ્વામી સેવક ભાવ ટળી જાય અઉંસ અંશી પણ એવું ગ્રહણ ન કર્યું કે જેના કારણે જીવ અને ભગવાન બે એક થઈ જાય જીવ અને ભગવાન વચ્ચેનો ભેદ હંમેશા રહે મુક્ત અને પરમાત્મા વચ્ચેનો ભેદ હંમેશા રહે ગમે એવો મોટો મુક્ત થયો હોય પણ પરમેશ્વર ક્યારેય ન થઈ શકે આ ભેદ શ્રીજી મહારાજે રાખ્યો એમના જ્ઞાનની અંદર સતત આ રાખ્યું અહમ બ્રહ્માસ્મી ના કરી દીધું નહીં તો એમાં પ્રોબ્લેમ થાય તો ધર્મની અંદર પણ શ્રીજી મહારાજે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ નિષ્કામ ધર્મ એક નિષ્કામ ધર્મ રહ્યો એટલે બધો જ ધર્મ રહ્યો એ શ્રીજી મહારાજે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાખ્યો પાંચ વર્તમાન રાખ્યા સાધુના પાંચ હરિભગતના વર્તમાન રાખ્યા ધર્મને પણ એવો રાખ્યો ભક્તિની અંદર પણ શ્રીજી મહારાજે વલ્લભ સંપ્રદાયમાંથી ભક્તિને ગ્રહણ કરી તો પણ વિવેકે સહિત કરી વિવેકે સહિત અને વૈરાગ્ય પણ શ્રીજી મહારાજે રાખ્યો પણ જેમ જંગલની અંદર વૈરાગી થઈને ફરવું એવું નહીં પોતાના સંતોને ભક્તોને સમાજની શહેરોની ને વિદેશોની વચ્ચે રહીને વૈરાગ્યવાન રહેવું એવા બનાવ્યા આ મહારાજની રીત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ એવી થઈ કે જે નોતી દીથી નહોતી સાંભળી જંગલનો યોગી પડે પણ શ્રીજી મહારાજની આજ્ઞા અને શ્રીજી મહારાજના બંધારણની અંદર જો શહેરની વચ્ચે પડેલો હોય ને તો પણ ન પડે જંગલની અંદર યોગી થઈ ગયેલો પડી જાય શહેરની વચ્ચેનો શ્રીજી મહારાજના કવચ અને આજ્ઞાની અંદર રહેલો ત્યાગી કે ગૃહી ના પડે આટલું શ્રીજી મહારાજે સોલિડ બંધારણ કર્યું એટલે મહારાજ ઓલા લોકોને કે છે કે તમે મને વ્યાજદીના વચનો એ કહો તો અમે માનીએ અને તમે શ્લોક બોલો અધ્યાય અને શ્લોક સહિત બોલો તમે બોલશો અમે તરત તમને સામે પુસ્તક ખોલીને બતાવશું કે એ શ્લોક નહીં શ્લોક આવો છે ઓલા ગભરાઈ ગયા આટલો છોકરો હતો તોય ગભરાઈ ગયા કે આ તો બધું જાણતો લાગે ધર્મદેવનો છોકરો ચમત્કારી લાગે છે એટલે શ્રીજી મહારાજ પહેલેથી જ એવા હતા શાસ્ત્રાર્થમાં તો કોઈને જીતવા જ ના દે વચનામૃતની અંદર નથી આવતું વેદાંતિ આવ્યો માધવી સંપ્રદાયનો અને મહારાજને પૂછ્યું ને પછી મહારાજનો આશ્રિત થઈ ગયો કેટલાયને મહારાજે આવા આશ્રિત કરી દીધેલા પોતાના એવા શ્રીજી મહારાજ હાજર જવાબી અમદાવાદમાં મહારાજ ગયા ડનલોપ સાહેબ હતા તે મહારાજને કે સ્વામિનારાયણ કોઈ એક પ્રશ્ન હે તે પૂછતા હે મહારાજ કે પૂછો સાહેબ કે વટલના ક્યાં હે આ વટલના શું છે વટલાઉ નહીં વટલાવું નહીં કે પાંચવું વર્તમાન તે વટલના ક્યાં હે બધા જ લોકો બ્રાહ્મણનું જમે અને બ્રાહ્મણ કોઈનું ખાય નહીં આમ કેમ અંગ્રેજે પ્રશ્ન પૂછ્યો પછી મહારાજ કે ભગવાનના મુખથી વેદ ઉત્પન્ન થયા છે અને એ પ્રમાણે બ્રાહ્મણો પણ ભગવાનના મુખથી થયા છે અને ક્ષત્રિય બાહુથી થયા છે વૈશ્ય સાથળથી થયા છે અને શૂદ્ર ચરણથી થયા છે એ પ્રમાણે બ્રાહ્મણને વેદ બનવા અને ક્ષત્રિયને રક્ષા કરવી વૈશ્યને ઉદ્યમ કરવો અને શૂદ્રને સેવા કરવી એમ વેદમાં ચાર વર્ણને ચાર આશ્રમના ધર્મો કયા છે એમ સૌ સૌના ધર્મ પ્રમાણે વર્તે તે નાતમાં રહે અને ના વર્તે તે નાતમાં રહે નહીં જેમ જડે કરીને પગ ધોવાય પણ પગ ધોતા વધેલું પાણી પીવાય નહીં તેમ બ્રાહ્મણનું જનો જમે પણ બીજાનું બ્રાહ્મણ ના જમે આ સાંભળીને સાહેબ કે આ પ્રશ્ન ઘણાને પૂછેલો પણ સાચો ઉત્તર તમે કર્યો તમે તો ખુદા છો ખુદા છો તરત જ અંગ્રેજને પણ મહારાજ વાત કરે તો એના ગળા હેઠે વાત ઉતારી દે એવા બીજું મહારાજનો તર્ક પણ બહુ સરસ કરતા આવડતો અમુક પ્રશ્ન એવો પૂછે ને તો મહારાજ હાજર જવાબી હતા કોઈ માણસ મહારાજને કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો તેમ કોઈ પર્વત તમે ધારો ને તો અમે તમને ભગવાન માનીએ ત્યારે મહારાજે શું કીધું એને ખબર છે ઇન્દ્ર વરસાદ કરીને વજ્રને બોળવા માંડીને ત્યારે કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો હતો એવી રીતે કોઈ વરસાદ કરીને જો અમને બોળે ને તો અમે પર્વત ઉપાડીએ અમુકના જવાબ એવા આપવા પડે એવું ઘણી નથી પૂછતા એવા એવા અધૂરા પ્રશ્નો પૂછે ને તેના જવાબ અધૂરા તર્કવાળાના પ્રશ્નો તર્કથી જ દેવા પડે એટલે મહારાજની એવી વાક ચાતુરતા હતી શ્રી હરી જે વાત કરતા તેમાં તેમની સર્વજ્ઞતા સૌને તરત જ દેખાઈ આવતી આવા શ્રીઅરી સમર્થ છે શ્રી હરી જે ચરિત્ર કરતા તે બધા આશ્ચર્યકારી હતા બહુ બ્રહ્માને દેવરાજ ઇન્દ્રપંતે તે ચરિત્રોને અનુપમ કહે છે કીર્તન ગાન કરતા હતા ત્યારે એક શનવાર થઈ હોય તેમ અધરાત થઈ ગઈ ત્યારે સ્ત્રી બોલ્યા હવે કીર્તન ગાન બંધ કરો ભજન કરો અડધી રાત થઈ ગઈ મહારાજ કે કીર્તન બંધ કરો હવે બધાને ઘેર જવાનું છે હવે ભજન કરો સંતોને કે શ્રીયરી પોઢી ગયા સંતો ધ્યાન કરવા બેઠા અંતરદૃષ્ટિ કરીને તેઓ સૌ બધા મૂર્તિમાં તલ્લીન થઈ ગયા શેરમાંથી લોકો આવ્યા હતા સૌ પાછા પોતાને ઘેર ગયા પછી જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા શ્રીહરી જાગ્યા સૌ સંતો નદીએ સ્નાન કરવા ગયા ત્યારે શ્રીહરી પણ સંતોની સાથે નાગ નાગનેહવતી નદીએ ગયા પહેલાં દાંતન વગેરે કર્યું પછી નાયા સૌ સ્નાન આદિ કરીને નિજ મુકામ ઉપર આવ્યા શોભાનાધામ ઘનશ્યામ શ્રીહરિ પૂજાનો જે નિત્યવિધિ રોજ કરતા હતા તે બધો તત્પર થઈને કરવા લાગ્યા તે દિવસે ગજુભાઈ ઝાલાની રસોઈ હતી તે સૌ જમ્યા ત્રીજે દિવસ જામ સાહેબે રસોઈ કરાવી હતી તેમાં કરાવેલા પકવાનોના નામનો ગનતા પણ પાર આવતો નથી ફૂલવાડીમાં વિવિધ રીતની રચના કરીને શોભા કરી હતી ચોક વચ્ચે રંગોળી પુરાવી હતી સવારમાં શ્રીહરિના દર્શન કરવા માટે જામ સાહેબ આવ્યા શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને મહારાજાના મનમાં ઘણો આનંદ થયો તેઓ પાકીને સારી ઘણી કેરીઓ લાવ્યા હતા કેરીની સીઝન આવી ગઈ છે તે શ્રીહરિની આગળ મૂકી અને તે સિવાયના બીજા સારા રસદાર ફળ પણ તરત જ મગાવ્યા કેસરયુક્ત ચંદન અને ફૂલના હાર તો પુષ્કળ મગાવ્યા મનના ઘણા જ ઉમંગથી મહારાજાએ શ્રીહરીના અંગ ઉપર ચંદન ચરચ્યું લલાટ વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો મસ્તક ઉપર ફૂલનો ખૂંપ ધરાવ્યો ફૂલહાર તો અપાર પહેરાવ્યા ફૂલના બાજુ પહોંચી ભૂજાઓ ઉપર બાંધ્યા પછી ફૂલની પછેડી ઓઢાડીના કપૂરથી આરતી કરી પછી વિચક્ષણ જામ સાહેબે શ્રીહરીના ચરણોમાં મસ્તક ધાર્યું સ્ત્રી હરીને સૌનું કારણ સમજીને બે હાથ જોડ્યા અને વિનંતી કરી હે હરી આ પંત સમયે પધારીને મારી રક્ષા કરજો રાજા છે તોય પણ ભગવાનની પૂજા કરીને માગ્યું કે અંતકાળે તમે મારી રક્ષા કરજો આપણે ભગવાનના ભગત છીએ આપણી તો મહારાજ આજે ખબર રાખે છે તો અંતકાળે ખબર રાખવાના જ છે પણ અંતકાળે એવો વસમો છે એવો કઠણ છે એટલી બધી એમાં વેદના છે એટલું બધું એમાં દુઃખ છે જો અનાશક્તિના વિચારો ન કરેલા હોય જો અંતરદ્રષ્ટિ રાખેલી ન હોય તો અંધકાળ બહુ વસમો લાગે બહુ વસમો લાગે અને અંધકાળ કઈ પડે કઈ સેકન્ડે કઈ મિનિટે કઈ જગ્યાએ આપણને ખબર નથી મહારાજે નક્કી કરેલું છે કે આ સમયે અંધકાળ આવશે જગ્યા પણ ફિક્સ છે સમય પણ ફિક્સ છે તારીખ અને તિથિ પણ ફિક્સ છે આપણી છેલ્લી રાત અને છેલ્લો સૂર્ય પણ ફિક્સ છે એટલે મહારાજને નિત્ય એટલી તો પ્રાર્થના કરવાની જ કે પ્રભુ આજ સુધી જેવી ખબર રાખો છો એવી અંતકાળે પણ મને મારી ખબર તો તમે રાખવાના જ છો પણ મને રોજ એવા વિચાર આપજો રોજ પડે પડે એવો વિચાર આપજો કે આ પડે દેહ મૂકવો જ છે આ પડે દેહ મૂકવો છે એક હરિભગત અમને મળ્યા હતા એ હરિભગત કે સ્વામી મારે છે ને હું સંતોની સેવાની અંદર આવતા જો આમ થોડી વાર કરું અથવા તો સંતોની સેવામાં જવામાં મને કંઈક ધંધો કે કંઈક આડું આવે ને તો મને મારા ઘરવાળા શું કે તમે ધામમાં અત્યારે જતા રહો તો આ ધંધો બંધ થઈ જશે ગરીબ હરિભગતે હમણાં જ કીધેલી વાત કહું છું કે મને મારા ઘરવાળા એવું કહે કે તમે જો આ સંતોની સેવામાં જાઓ તો તમને આડું આવે કે ભાઈ અહીં આગળ શું થશે આ થશે તે થશે તો તમે અત્યારે ધામમાં જતા રહો તો આ ધંધો બંધ થઈ જશે આ આપણા આટલા નાના છોકરા છે નાના નાના જ રહેશે તમે ધામમાં જતા રહેશો તો મોટા નહીં થાય કે હું ધામમાં જતી રહું તો આ છોકરા મોટા નહીં થાય આ ધંધો નહીં આલે તમારું ઘર નહીં આલે હું જતી રહીશ તોય કે તમે જતા રહેશો તો આ નહીં આલે એક સ્ત્રીની હમજન બોલો એ હરિભગતે મને કીધું કે મારે સ્વામી જો હું ક્યાંય પાછો પડતો હોઉં ને તો મારા ઘરવાળા મને ધક્કો મારીને કહે કે તમે ધામમાં જતા રહેશો તો હું આ ધંધા બંધ થઈ જવાના છે આ ઘર અટકી જવાનું છે આ છોકરા મોટા નહીં થાય અમારું જીવન નહીં જાય એમ હું જતી રહીશ તો તમારું અટકી જવાનું છે શ્રીજી મહારાજ કશું નહીં આપણે જ બધું કરી દઈશું શ્રીજી મહારાજ કાંઈ નહીં કરે આવું કે મને કે આશ્ચર્ય લાગે ને પુરુષ પાસે તો હોય આવી સમજણ પણ સ્ત્રી પાસે આવી સમજણ અને સ્ત્રી આવું સમજાવે ધનિને બહુ મોટી વાત કહેવાય એટલે આવી સમજણવાળા ભગવાનના ભક્તો આજે છે કે જેને રોજ આવું અનુસંધાન રહે છે કે આ ઘડીએને આપણે મરવું છે આ ઘડીએને આપણે મરવું છે એનો અર્થ એ નથી કે બધું બંધ કરી દેવું બધું જ કરવાનું ધંધો કરો બિઝનેસ કરો જોબ કરો બધું જ કરવાનું છે પણ અનુસંધાન એક મારા મહારાજ જ્યારે આવે ત્યારે મારે આ લોકનું કોઈ કાર્ય કરવું નથી કોઈ કાર્ય નહીં સારું નથી કરવું ખરાબ તો કરવું જ નથી પણ સારું પણ કોઈ કાર્ય કરવું નથી મહારાજ આવે એટલે બસ તૈયાર બધું જ મારું થઈ રહ્યું અહીં તો ગમે એટલું સુધર્યું તો એ બગડેલું જ છે આવો વિચાર જામ સાહેબ પાસે હશે એટલે એને કીધું અંધકાળે પ્રભુ લેવા આવજો પછી મોતીના ભરેલા થાળ સોનાના ઘરેના સોનેરી વસ્ત્ર તત્કાળ આગળ મૂક્યું મુક્ત ઉત્તમ રૂપને કહે આટલું કામ તે રાજાએ કરી લીધું આટલું રાજાએ કામ કરી લીધું અંધકારની રક્ષા માગી લીધી મહારાજને ભેટ ધરી દીધી હિતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરછી શ્રી હરિચર સાગરના પંચમપુરમાં જામ સાહેબે સૌને જમાડીને અતિ શ્રી શ્રીહરિની પૂજા કરી એ નામે છવ્વીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની